આર્મી અને ડિફેન્સ માટે ખાસ થઈ શકે એ માટે લેન્ડ માઇન્સને ડિટેક્ટ કરતો રોબોટ વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવ્યો છે. આ રોબોટનું નામ લેન્ડ માઇન્સ ડિટેક્ટર રાખવામાં આવ્યું છે. સરહદી વિસ્તાર હોય કે પહાડી વિસ્તાર, જ્યાં દુશ્મનો દ્વારા માઇન્સ છુપાવેલ હોય અને જેની માહિતી ન મળી શકતી હોય તેવી માહિતીને ખાસ ડિટેક્ટ કરી શકે તે માટે ગુજરાતના હિંમતનગરમાં આવેલી સમર્થ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા લેન્ડ માઇન્સ ડિટેક્ટ નામનો રોબોટ બનાવવામાં આવ્યો છે. આ અદ્યતન રોબોટની ખાસિયત જોવા જઈએ તો જ્યાં પણ માઇન્સ નજરે પડે કે તરત જ તેની આસપાસના વિસ્તારની 3D ફોટોગ્રાફી અને માહિતી ડિટેક્ટ કરી ઓપરેટરને તુરંત મળી જાય છે. તેમજ સુરક્ષા એજન્સીને પણ જાણ થઈ શકે છે કે આ જગ્યાએ માઇન્સ છે. અમે એક લેન્ડમાઇન ડિટેક્ટર બનાવ્યું છે, જે મતલબ કે ગેસ સેન્સર થ્રુ, મતલબ કે સેન્સર લગાવ્યું છે, જે એમોનિયા ડિટેક્ટ કરે, જે એમોનિયા હોય ને બોમ્બમાં, એ એમોનિયાના રેડિયેશનથી ડિટેક્ટ કરીને આપણને મતલબ બતાવે. અને આ મતલબ જે બનાવ્યું છે ને અમે, એ આપણા વોઇસ થ્રુ એન્ડ રિમોટ થ્રુ બંને થ્રુ કંટ્રોલ થઈ શકે. આપણે ત્યાં જવાની જરૂર નથી. આપણે તે મતલબ જે બનાવ્યું છે જે રોબોટ, એ રોબોટ જઈ આપણા વોઇસ થ્રુ GPS થ્રુ આપણે ગમે ત્યાં બેસીને ગમે ત્યાં કંટ્રોલ કરી શકીએ છીએ. એમાં એક લાઈવ સ્ટ્રીમ પર લાઈવ ફીડ પણ આપણે જોઈ શકીએ છીએ. એમાં આપણે કેમેરા લગાવીશું આગળ, એ કેમેરા થ્રુ આપણે લાઈવ ફીડ જોઈ શકીએ ક્યાં જાય છે ક્યાં નહીં. અને અમે એક રડાર લગાવીશું, મતલબ કે મોટર છે, ફીડ મોટર, તેનાથી આપણને ખબર પડે કે એમાં અલ્ટ્રાસોનિક લગાવેલું છે. એ અલ્ટ્રાસોનિકથી આપણને ખબર પડે કે આગળ કંઈ આવે ને તો એ ઝાડવાડ કે એવું કંઈ પથ્થર વથ્થર આવી જાય ને તો એનું ડાયરેક્શન ચેન્જ કરી અને સીધા રસ્તે ફોરવર્ડ થઈ જાય. જે મતલબ કે આ ડિટેક્ટ કરી તે કરશે કે એને એમોનિયાના સિગ્નલ પ્રમાણે ડિટેક્ટ કરશે. જે રીતે કે અહીંથી 10 ફીટ દૂર છે, મતલબ કે 5-6 ફીટ દૂર છે કે લેન્ડ માઇન્સ છે, ત્યાં તેને સિગ્નલ મળે છે. જ્યાં તેને મતલબ લો સિગ્નલ મળ્યું ને તે મતલબ તે ડાયરેક્શનમાં ફોરવર્ડ થઈ જશે. એ ડાયરેક્શનમાં ફોરવર્ડ થઈ અને જ્યાં જેટલા સુધી એને સ્ટ્રોંગ સિગ્નલ નહીં મળી જાય ને ત્યાં સુધી જશે, ત્યાં જશે અને ત્યાં સ્ટોપ થઈ જશે. એ સ્ટોપ થાય પછી એના ઉપર સ્પ્રે કરશે. સ્પ્રે કર્યા પછી લાઈવ લોકેશન આપણને મોકલશે કે આ જગ્યાએ માઇન ડિટેક્ટ થયા છે. અને ડિટેક્ટ થયા પછી આ ગાડી ચારે ડાયરેક્શનમાં ફરી અને આપણને ફોટો મોકલશે, 3D ફોટો, કે ભાઈ જે જગ્યાએ માઇન્સ ડિટેક્ટ થયા છે ને તે જગ્યાનો વ્યૂ આવું દેખાય છે. અને આપણને તેને ફાઇન્ડ કરવામાં ઇઝીલી રહેશે કે લોકેશન આ જગ્યાએ છે. વો હે લેન્ડ માઇન ડિટેક્ટર જો કે નોર્મલી યુઝ હોતા ડિફેન્સ સર્વિસીસ કે અંદર માઇન ડિટેક્શન કે લીએ, ઓર યે અપગ્રેડેડ વર્ઝન હૈ એન્ડ ઇટ ઇઝ બેસ્ડ ઓન ધ અમોનિયા કા જો રિસાવ હોતા હૈ ઉસકો ડિટેક્ટ, ગેસ સેન્સર્સ લગે હુએ હૈ, ગેસ સેન્સર્સ કો ડિટેક્ટ કરકે ઓર સિગ્નલ્સ જો હૈ વો ભેજ દેતે હૈ, તો ઉસકે આધાર પર હમ પતા લગ સકતે હૈ કે યહાં પે યે માઇન લગી હુઈ હૈ. ઓર ઇસકો કમાન્ડ દેને કે લીએ, ઇસ મોટર કો કમાન્ડ દેને કે લીએ હમ વોઇસ કમાન્ડ યુઝ કર સકતે હૈ, લેફ્ટ રાઇટ ફોરવર્ડ, और ये कमांड्स के थ्रू हम इसको मूव कर सकते हैं कहीं पर भी. तो जो वैली एरियाज है या जहाँ पर हम ये कह सकते हैं कि डीप फॉरेस्ट है जहाँ पर हम ऐसे जाना मुश्किल है, वहाँ पर हम इसको यूज करके और माइंस वगैरह डिटेक्ट करके और अलर्ट कर सकते हैं या उनको जो भी वो कर सकते हैं. किसको फायदा होगा इससे? यहाँ दो चीज़ें हैं कि एक तो डिफेंस सर्विसेज में इसका काफ़ी एप्लीकेशन डेवलप किया जा सकता है और उसकी दूसरी एप्लीकेशन जो है वो माइनिंग इंडस्ट्रीज और उसके अंदर भी डेवलप की जाए. लैंड माइंस डिटेक्ट ए वॉइस कमांड द्वारा कार्य करे छे. જેમ જેમ આદેશ મળે તેમ આગળ દિશામાં વધે છે. આ રોબોટમાં GPS સિસ્ટમ લાગેલી હોય છે અને જે દિશામાં આગળ વધતું હોય અને અચાનક વચ્ચે અવરોધ આવી જાય તો આ ડિવાઇસ ત્યાંથી રસ્તો બદલી આગળ વધે છે. દેશની સુરક્ષા માટે સરકાર લાખો ને કરોડો ખર્ચે છે, પરંતુ જો આવા રોબોટ બનાવીને મોકલી આપે તો ચોક્કસપણે જવાનો સહિત દેશને પણ ફાયદો થાય તેમાં નવાઈ નહીં. અને આ યુવાનો જે આ રોબોટ બનાવ્યો છે તેનું જો ભારત સરકાર ધ્યાન લે તો સુરક્ષા એજન્સી માટે આ રોબોટ ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે. ઇનોવેટર્સ 2019 જો હૈ હમારા વો ફિફ્થ હમારા એન્યુઅલ ટેકનિકલ કોમ્પિટિશન હૈ, જિસમે કે ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, સિવિલ, કમ્પ્યુટર ઓર BSc સે 60 પ્રોજેક્ટ કા ટેકનિકલ એક્ઝિબિશન યહાં પર હમને રખા ગયા હૈ, જિસમે કે કાફી પ્રોજેક્ટ્સ હૈ, જિસમે 3 હમારે બેસ્ટ પ્રોજેક્ટ્સ જો કે કાફી ઇનોવેટિવ વે મેં બચ્ચો ને બનાયા હૈ, જિસમે કે એક લેન્ડ માઇન ડિટેક્ટર હૈ, જિસમે કે અગર હમારા કિસી ભી સમય જૈસે કે વોર કન્ડિશન્સ મેં જો માઇનિંગ કી જાતી હૈ જિસસે કે કાફી જનધન કી હાનિ હોતી હૈ, તો લેન્ડ માઇન ડિટેક્ટર જો હૈ 3-4 ફીટ તક અગર કિસી ને માઇન કિયા હુઆ હૈ તો ઉસકો ડિટેક્ટ કર કર હોને વાલી જો હૈ દુર્ઘટનાઓ કા પહેલે હી પતા લગા સકતે હૈ કે કહાં પર જો વિસ્ફોટ હોને કી સંભાવના. સતીશ ભટ્ટ સાથે લાઇવ ગુજરાત ન્યૂઝ હિંમતનગર. વિગતવાર